નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ટોક શોમાં આપનું સ્વાગત છે. કરુણા ટોક શો આપણે શું કામ કરીએ છીએ? આપણે એક સેતુનો કાર્ય કરીએ છીએ. જે લોકોને કંઈક ને કંઈક સેવા કરવી છે અને જે લોકો કંઈક ને કંઈક સેવા કાર્ય મોટું લઈને બેઠા છે, એ બંને વચ્ચે આપણે સેતુ બનીએ છીએ. ઘણા બધા લોકોને કંઈ કરવું હોય છે પણ એનો સમય એને ક્યાં યુટિલાઇઝ કરવો એ ખબર નથી હોતી, અને ઘણી બધી સારી સંસ્થાઓ છે એમને ઘણા સારા કાર્યકર્તાઓ નથી મળતા હતા. આપણે આ ચેનલની અંદર એ બંને લોકોને મેળવીએ છીએ, જેને કારણે લીડરને સારા ફોલોઅર્સ મળી રહે અને ફોલોઅર્સને સારા લીડર્સ મળી રહે. આજે આપણે આમંત્રણને માન આપીને શ્રી આચાર્ય મેહુલભાઈ આપણી સાથે ઉપસ્થિત થયા છે. નમસ્કાર, સ્વાગત છે આપનું. એવો બહુ જબરદસ્ત કાર્ય કરે છે, સ્વાસ્થ્યની રક્ષાનું કાર્ય કરે છે. નાનું બાળક જ્યારે સંપૂર્ણ સ્વસ્થ હશે ત્યારે પૂરેપૂરો વિકાસ થશે અને તો જ ભારત સક્ષમ બનશે. એટલા ખૂબ લાંબા રીઝનથી એ સ્વર્ણ રાશનનું અભિયાન ચલાવે છે. તેઓ ગુરુકુળ ચલાવે છે રાજકોટની અંદર. રાજકોટથી કદાચ 10-12 કિલોમીટર દૂર હરિપરપાળ ગામ છે, ત્યાં ગુરુકુળ ચલાવે છે. સૌથી પહેલાં હું વિનંતી કરીશ આચાર્યજીને કે આપને પરિચય આપો, ગુરુકુળનો પરિચય આપો, અને ત્યારબાદ આ સ્વર્ણ રાશનનું અભિયાન શું છે, એની જરૂરિયાત શું હતી, એ બધી વિગતવાર ચર્ચા કરીએ. જી, સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ એ સંસ્થાન આમ તો પૂજ્ય વિશ્વનાથ દાતાર ગુરુજી જે વારાણસીમાં હતા એમને 1970માં ની સ્થાપના કરેલી, અને હું પણ એ જ ગુરુકુલનો વિદ્યાર્થી રહી ચૂક્યો. એ જ ગુરુકુલમમાં મેં આયુર્વેદ અને દર્શનશાસ્ત્રનો અભ્યાસ કર્યો. ત્યારબાદ ગુરુજીની સેવામાં અને ગુરુજીના ચિકિત્સાલયો અને સુવર્ણ પ્રાશન ગર્ભવિજ્ઞાન જેવા અનેક આયામોમાં કામ કર્યું. અને ત્યારબાદ લગભગ 2015થી આપણે રાજકોટ ખાતે જ સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ જે કાર્યરત વારાણસીમાં હતું એ અહીંયા લઈ આવ્યા, અને અહીંયા આજે હરિપરપાળ ગામ કાલાવર રોડ ઉપર જ 20 બાળકો ત્યાં અધ્યયન કરે છે. લગભગ આવતા વર્ષે જ ખીરસરાની પાસે જ મોટી જમીનમાં આનાથી 3 ગણું મોટું ગુરુકુલમ લગભગ 100 બાળકોની વ્યવસ્થાવાળું થવા જઈ રહ્યું છે. તો બાળકો આજે માતા પિતા ખૂબ જાગૃત થયા છે. આજે લગભગ 200 માતા પિતાના ફોર્મ આવ્યા છે ગુરુકુલમાં એડમિશન માટે, અને સ્વાયત્ત ગુરુકુલના કન્સેપ્ટથી સરકારથી તમામ રીતે નિષ્પક્ષ અને નિરપેક્ષ રહી સંપૂર્ણ પંચકોષ વિકાસ આધારિત ઋષિ માન્ય આચાર્ય કેન્દ્રિત ગુરુકુલમનો જે કન્સેપ્ટ છે, ગુરુકુલમનો જે અભ્યાસક્રમ છે, આ મુજબ જ આ સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ ચાલે છે. અને સંસ્કૃતિ આર્ય ગુરુકુલમનો સંકલ્પ આખા ભારતમાં 108 ગુરુકુલમ આવા ઊભા થાય એમના માટે આચાર્યો તૈયાર થાય, અને એ આચાર્યોને તૈયાર કરવા માટે આચાર્ય નિર્માણ શિબિરનું પણ દર 3 મહિને આયોજન કરવામાં આવે છે. રિસેન્ટલી હમણાં જ વૈદિક પેરેન્ટિંગની શિબિર જૂન મહિનામાં છે, અને એ લગભગ દર 3 કે 4 મહિને એવી એક વૈદિક પેરેન્ટિંગની પણ શિબિર કરવામાં આવે છે. તો એક થઈ વાત સંસ્કૃતિ આર્ય ગુરુકુલમની સ્થાપના વિશ્વનાથ દાતાર ગુરુજીએ કરી. વર્તમાનમાં રાજકોટમાં જ મારા સંચાલનમાં એ ચાલે છે, એમના સંચાલક તરીકે હું છું. અને આગળ બાળકો ત્યાં ભણે છે, વૈદિક સંસ્કૃતિનું બધું જ શિક્ષણ લે છે, અને આ ગુરુકુલમ સ્વાયત્ત છે, સ્વાવલંબી છે. હવે આ જ ગુરુકુલનો એક સામાજિક કન્સેપ્ટ જે સ્વાસ્થ્ય સંબંધિત છે, જે બાળકોના સ્વાસ્થ્ય સંબંધિત છે, કેમ કે આ ગુરુકુલમ વર્ષોથી 1970થી લઈ અને બાળકોના સ્વાસ્થ્ય ઉપર અવિરત કામ કરે છે. અને એમાં પૂજ્ય ગુરુજીએ 38 પ્રકારના અલગ અલગ એક્સપેરિમેન્ટ કરી અને બનાવેલું મંત્ર ઔષધિ સુવર્ણ પ્રાશન. આ સુવર્ણ પ્રાશનની સેવા પૂરા ભારતમાં 700 કેન્દ્રો ઉપર નિઃશુલ્ક રીતે દર પુષ્ય નક્ષત્રને દિવસે પહોંચાડવામાં આવે છે. કોઈ પણ નવી વ્યક્તિ કેન્દ્ર ખોલી શકે છે. આ કેન્દ્ર ખોલવા માટે અમે આહ્વાન આપીએ છીએ સમાજને, અને ગામે ગામ શહેરે શહેરે એમાં આવા કેન્દ્રો ખુલે અને મંત્ર ઔષધિ સુવર્ણ પ્રાશન પ્રત્યેક બાળક લેતું થાય, જેથી બાળકની ઇમ્યુનિટી, બુદ્ધિ અને માનસિક સ્થિતિ સારી બને અને આગળ સ્વસ્થ ભારતનું નિર્માણ થાય એમના માટે આપણે અવિરત રૂપે આ સેવા અહીંયાથી આપવામાં આવે છે, અને કોઈ પણ વ્યક્તિ એમાં જોડાઈ શકે છે. ખૂબ જ જબરદસ્ત પ્રવૃત્તિ છે, ગુરુકુળ ચલાવે છે, સુવર્ણ પ્રાશનનું અભિયાન તો આખા ભારતમાં છે. અને આચાર્ય નિર્માણ એટલે કે આચાર્યના લક્ષણ કેવા હોય છે, આચાર્યના વિચાર કેવા હોય છે, એનું નિર્માણ કાર્ય પણ અહીંયા થઈ રહ્યું છે. તો ખૂબ જ સરસ, આપણે આ સંસ્થા સાથે કોઈ ને કોઈ પ્રકારે જોડાઈએ અને આ વિડીયોને એકો એક વ્યક્તિ સુધી પહોંચાડીએ. ભારતના એકો એક શિશુને સ્વર્ણ પ્રાશન પહોંચાડવું હવે એ આપની જવાબદારી છે. ટોક શો આવવા બદલ આચાર્યજી આપનો ખૂબ ખૂબ આભાર, અને આ વિડીયોને લાઈક શેર અને અપલોડ કરજો. નમસ્કાર, જય ધન્વંતરી.